विद्यार्थी मित्रों, हूँ एंडी पंड्या, संजय माध्यमिक शाला। आज आप धोरण 9 गुजराती काव्य पहलू जोईए। आ काव्य अपना भक्त कवि नरसिंह मेहताए रचेलू सांज समय सांभळ्यो छे। राजाना मेहता जूनागढ़े रहता, 15મી સદી એ આદિ કવિ કહેવાતા, એના પ્રભાત્યા ઘેર ઘેર ગવાતા, એવા નરસિંહ મહેતા જેનો જન્મ 1414માં ભાવનગરના તળાજામાં થયો। પરંતુ તેની કર્મભૂમિ જૂનાગઢ છે। પિતાનું નામ છે કૃષ્ણદાસ, માતા દયાકુંવર, પત્ની માણેકબાઈ, પુત્ર સામળદાસ, પુત્રી કુંવરબાઈ। આ નરસિંહ મહેતા કે જેને ઉમાશંકર જોશીએ ગુજરાતી ભાષાના આદિ કવિ કહ્યા છે, જે પ્રથમ પંક્તિના કવિ છે, તેના બાળપણની વાત કરીએ તો તેનું બાળપણ તળાજામાં વીત્યું। બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી અને પછી તેનો ઉછેર તેના દાદી પાસે થયો। તે સમયની વાત કરીએ તો પરંપરા મુજબ નાની વયે લગ્ન થતા હતા, એ જ પ્રમાણે નરસિંહ મહેતાના પણ નાની વયે લગ્ન થયા। પરંતુ તે ઘરની કંઈ જવાબદારી લેતા નહીં, આ દરમિયાન તેના ભાભીએ મેણું માર્યું, જેના કારણે નરસિંહ મહેતાને દુઃખ થયું, લાગી આવ્યું, અને તે ગામની બહાર દૂર જંગલમાં જતા રહે છે। માર્ગમાં શિવાલય દેખાયું, અપૂજ શિવલિંગ। આ શિવાલયમાં જઈ તે સતત 7 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા શિવ ભક્તિ કરે છે અને અંતે શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને શંકર ભગવાન તેને વરદાન માગવાનું કહે છે। ત્યારે નરસિંહ મહેતા માગે છે કે તમને જે પ્રિય હોય તે આપો। ત્યારે ભગવાન શંકરે તેમને કૃષ્ણલીલાના દર્શન કરાવ્યા
રાસલીલાના દર્શન કરાવ્યા. આ પછી તે પોતાને ઘેર આવે છે અને પોતાની ભાભીનો ઉપકાર માને છે કે તમારે કારણે મને ભગવાન પ્રસન્ન થયા. અને આ પછી તે ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ બને છે. તેમના સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે. 1500થી વધારે પદો રચ્યા છે. તેમના સાહિત્યમાં ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગની કવિતા જોવા મળે છે, જેના પ્રભાત્યા પ્રસિદ્ધ છે. તો આવા નરસિંહ મહેતા હતા. હવે આપણે આપણા અભ્યાસક્રમમાં આવતું કાવ્ય સાંજ સમય સાંભળ્યું, જે આપણે યુટ્યુબના માધ્યમથી કાવ્ય પહેલાં સાંભળશું. શામળિયો
આ કાવ્ય આપણે સાંભળ્યું, હવે એની સમજૂતી જોઈએ. પરંતુ આ સમજૂતી પહેલા તમને આ કઠિન શબ્દો જોઈશું. પહેલા એમાં સામર્યો એટલે ભગવાન કૃષ્ણ ગોધન એટલે ગાય રૂપી ધન, પરંતુ અહીં ગાયોનું ધન. પછી કુંડળ એટલે કે અલંકાર, ઘરમાં આપણે કાનમાં પહેરવાનું ઘરેણું અલંકાર. પછી પીતાંબર એટલે કે પીળું વસ્ત્ર, રેશમી વસ્ત્ર. પછેડી ઓઢવાની જાડી ચાદર, અને આપણે ખભે રાખતા હોઈએ છીએ, જૂનવાણી માણસો પછેડી રાખતા હોય છે દુપટ્ટાની જેમ, જેને આપણે પછેડી કહીએ છીએ. ફાળિયું હોય છે. પછી ચૂવા એટલે કે સુગંધી તેલ, ચંદન એટલે સુખડ. પછી શશિયર એટલે કે ચંદ્ર, હેમ એટલે સોનું, હળધર એટલે કે હળને ધારણ કરનાર, આ હળને ધારણ કરનાર એવા બલરામ. બલરામનું એક નામ છે હળધર. નિરખવું એટલે કે ધ્યાનથી જોવું, આળ એટલે કે આક્ષેપ, પરંતુ અહીં આળનો અર્થ થાય છે વહાલ, ઓળખ. પછી નિરખવું એ આપણે જોયું, એ પછી જોયું છે આળ. મહાશુભકારી શબ્દ છે, એનો અર્થ થાય છે ખૂબ જ કલ્યાણકારી. પછી આલિંગન, કાવ્યમાં આવેલો શબ્દ છે આલિંગન એટલે કે ભેટવું. જો વારવું, વારવું શબ્દ પણ એક છે એટલે કે ઓવારી જવું, અહીં કુરબાન થઈ જવું. આ રીતના આ શબ્દો. ત્યાર પછી આમાં ઘણા તળપદા શબ્દો પણ છે, જેમ કે આ કાવ્યનું શીર્ષક છે તેમાં જ આપેલ છે સમય. સમય એટલે કે સમયે. પછી ધરિયો એટલે કે ધારણ કર્યું. એ પછી જડિંગ એટલે કે જડેલું, જડેલું. હૃદય એટલે કે હૃદયમાં. વીણ એટલે કે વિના, વગર. ત્યારબાદ અમુક જે પૂછી શકાય એવા વિરુદ્ધાર્થી શબ્દો પણ છે. મોહ તો કે નિર્મોહ, રૂપ કુરૂપ, શુભ અશુભ. હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ. તો કાવ્યમાં સાંજના સમયની વાત કરવામાં આવેલી છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામમાં આવતું હોય એ સમયની વાત છે. ને કૃષ્ણ બાળપણમાં જેણે ગાયો ચારેલી છે, પોતે ગામની બહાર
સીમમાં ગાયો ચરાવવા જતા, વનમાં ગાયો ચરાવવા જતા અને ત્યાંથી આવતા હોય છે સાંજે, એ સમયનું અહીં વર્ણન છે. સાંજ સમયે સામળિયો વાહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. એટલે કે સાંજે, સાંજના સમયે કૃષ્ણ સામળિયો વૃંદાવનથી આવે છે, ત્યારે આગળ ગોધણ છે અને પાછળ તો કે સાજન યાને કે ગોવાળિયા. મનમાં મોહ ઉપજાવે, આ દ્રશ્ય કેવું છે? તો કે મનને મોહ ઉપજાવે, મોહ પમાડનારું છે. જો આગળ ગોધન છે, પાછળ ગોવાળિયા છે, તો વચ્ચે કૃષ્ણ કનૈયા છે. આવું દ્રશ્ય છે એ મોહ ઉપજાવે છે. પછી તેનું વર્ણન છે, કેવા છે કૃષ્ણ, કેવા લાગે છે? તો કે મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. તો શ્રી કૃષ્ણએ શિર પર એટલે કે મસ્તક પર સુંદર મજાનો મુગટ ધારણ કર્યો છે. કેવો? તો કે મોર પીછવાળો મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. પોતે પિતાંબર પહેર્યું છે અને ફૂલની પછેડી ધારણ કરેલ છે. આ પછેડી કેવી? તો કે ચુવા ચંદનથી મહેકે છે. ચુવા એટલે કે સુગંધી તેલથી, ચંદન, ચંદન છે એ સુગંધી લાકડું છે, સુખડ. તો આનાથી સુગંધિત છે, મહેકી રહે છે એવી આ પછેડી છે. પછી તારા મંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરિધર શોભે, હરિહરધરનો વીરો. તો કે આકાશમાં, તારામંડળમાં, આકાશમાં ચંદ્ર શોભે, શશિયર એટલે કે ચંદ્ર શોભે છે. પછી અલંકારોમાં, ઘરેણામાં જડેલો હીરો જેમ ઝળકી રહે છે, શોભે છે, એમ શ્રી કૃષ્ણ ગોવાળોની વચ્ચે શોભી રહ્યા છે. ગિરધર એટલે કે કૃષ્ણ, કૃષ્ણ ભગવાનનું એક નામ છે ગિરધર, પર્વતને ધારણ કરનાર. તો કે ગિરધર શ્રી કૃષ્ણ, તો કૃષ્ણ આ રીતે શોભી રહ્યા છે. આકાશમાં ચંદ્ર શોભે, તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણ અલંકારમાં જડેલો હીરો શોભે, જળકે, એમ ગોવાળોની વચ્ચે કૃષ્ણ શોભી રહ્યા છે. આ હરિહરધરનો વીરો એટલે કે આ કૃષ્ણ, હરધર એટલે કે બલરામ, બલરામના ભાઈ છે. બલરામનું એક નામ છે હરધર. તો આવા શ્રી કૃષ્ણ
वाहलाजी नु रूप हृदय मा वसियु, मंडू ते धसियु मारू, आड़ करी आलिंगन दीधू, तन मन मुख पर वारू। आवा वाहलाजी नु श्री कृष्ण नु रूप हृदय मा वसी गयु छे। भक्त कवि नरसिंह मेहता कहे छे के अव अद्भुत रूप हृदय में वसी गयु, अने मन तो के मन तो एने मळवा वेगे थी वेग थी दौड़ियु, धस्यु एटले के दौड़ियु। कृष्ण भगवान ने वालाजी ने भेटिया अने कहे छे के हूँ तन मन थी एना मुख पर वारी जाऊ छु। तन मन मुख पर वारू, अहीं बात करी छे मन एकदम वेग थी कृष्ण पासे पहुंची गयु, मळवा माटे दौड़ियु, अने वहाल थी कृष्ण ने भेटे छे। पछी कहे छे तन मन थी एना मुख पर वारी जाऊ छु। तो अहीं कृष्ण भगवान पासे नरसिंह मेहता जाने मन थी पहुंची गया छे। पछी कहे छे वालाजी नु रूप महाशुभकारी, रसिया वीण केम रहिए नरसैया, नरसैयाचा स्वामीनी शोभा निरखी निरखी हरखिए। महाशुभकारी एटले के कल्याणकारी, वहालाजी नु श्री कृष्ण भगवान नु रूप कल्याणकारी छे। आवा रसिया विना कई रीते जीवी सकिए, केम रही सकिए, तो हूँ शुभकारी महाशुभकारी कृष्णनु रूप छे तेना पर वारी जाय छे, अने कहे छे के एना विना केम जीवी सकाय, केम रेवाय। छेले नरसैयाना स्वामी, नरसैयाना स्वामीनु रूप सौंदर्य एनी शोभा वारंवार निरखता जोता मन हरखाय छे, मन छे ते हरखी रह्यु छे। आ कृष्णनु रूप सतत निरखी रहे छे अने एना पर वारी जाय छे, अने वारंवार निरखता रहेवानो भाव अहीं दर्शावे छे। तो अहीं कृष्णना मधुर रूप वर्णननु आ काव्य छे, अहीं एना मधुर रूप वर्णननु अहीं मधुर रूपनु वर्णन करवामां आवेलु छे। तो अहीं आ काव्य पूरु थाय छे, हवे आपणे तेना स्वाध्याय જોઈએ, તેનું સ્વાધ્યાય જોઈએ। એમાં પેલું છે ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે, તો કેવા શોભી રહ્યા છે એની ઉપમા કાવ્યમાં આપેલી છે કે તારા મંડળમાં ચંદ્ર જેવા। પછી હરિ હળધરનો વીરો એટલે કે બળદેવના, બળદેવજીના ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ ત્રીજા પ્રશ્નમાં કીધેલું છે, ભગવાન શ્રી કૃષ્ણએ તો કે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। પછી ચોથું, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા
હરખ પામી રહ્યા છે. તો આ રીતે સ્વાધ્યાયમાં, આમ તો સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીઓ ઘેર કરજો અને વોટ્સએપના માધ્યમ દ્વારા અહીં બતાવજો. તો પ્રશ્ન બીજો છે, બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે, એ પણ આપણે અહીં સમજાવ્યું છું, એ આધારે તમે લખી શકો કે નરસિંહ મહેતા હરખી રહ્યા છે. કારણ તો સામાન્ય છે પ્રશ્ન, બરાબર. કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં કૃષ્ણનું રૂપ વસી ગયું અને શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન આપ્યું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. આ કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે અને તેથી નરસિંહ મહેતા આવા રૂપને જોઈને હરખાય છે. પછી વાત કરી છે, બીજો પેટા છે કે કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય. તો આ કાવ્ય સાંજના સમયનું જ છે, એટલે સાંજના સમયે જે ગાયોનું ધણ વૃંદાવનથી આવી રહ્યું છે એ બતાવે છે. તો સાંજના સમયે આ ગોધણ લઈને આવતા કૃષ્ણ અને કૃષ્ણની સાથે ગોવાળોનું ટોળું છે, આગળ ગોધણ છે, પાછળ ગોવાળોનું વૃંદયાને કે ટોળું છે અને વચ્ચે કૃષ્ણ છે. આ કૃષ્ણએ, શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કરેલ છે, કાનમાં કુંડળ છે અને પીતાંબર પહેર્યું છે, સાથે પછેડી છે અને આ પછેડી મહેકી રહી છે, સુગંધથી મહેકી રહી છે, ચુઆ ચંદનથી. તો સાંજના સમયે ભક્ત કવિ નરસિંહ મહેતાએ આવા દ્રશ્યનું વર્ણન કરેલું છે. તો પછીના પ્રશ્નો છે, પ્રશ્ન ત્રીજો છે, એના બે પેટા છે, સાત આઠ લીટીમાં જવાબ આપવાનો છે, જેનો ટૂંક સાર તમને આપી દઉં છું કે કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે. તો વૃંદાવનથી આવી રહેલા શ્રી કૃષ્ણ, ગોધણ સાથે આવી રહેલા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડે તેવું છે. તો આવું કૃષ્ણનું રૂપ કે મુગટ ધારણ કરેલો છે, કાનમાં કુંડળ છે, પીતાંબર પહેરેલ છે, મોર મુગટ ધારણ કરેલ છે અને જેની પછેડી સુગંધથી મહેકે છે, તો આવું સરસ મજાનું કૃષ્ણના રૂપનું વર્ણન કરેલું છે અને આવા કૃષ્ણને મળવા માટે મન છે એ દોડી રહ્યું છે, મન વેગથી દોડ્યું. તો અહીં કૃષ્ણના મુખ સૌંદર્યનું, એમના રૂપનું વર્ણન કરેલું છે.
કે જેના તેના પર કૃષ્ણના મુખ સૌંદર્ય પર મન વારી ગયું છે અને તેથી ભક્ત કવિ કહે છે કે આ રૂપ મહાશુભકારી છે, મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। પછીનો પ્રશ્ન છે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે, તો જવાબ ખૂબ જ સહેલો છે। કોણ મોહ ઉપજાવે છે તો કે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાનનું, શ્રી કૃષ્ણનું મોહ રૂપ છે તે મોહ ઉપજાવે છે, કે જેમાં તેનું વર્ણન કરેલું છે। માથા પર મોર મુગટ છે, કાનમાં કુંડળ, શરીરે પિતાંબર, ફૂલની પછેડી અને આ સુગંધિત એવી ફૂલની પછેડી, પછી આકાશમાં ગગનમાં તારામંડળમાં ચંદ્ર શોભે અને સુવર્ણમાં અલંકાર શોભે એમ, સોરી હો, સુવર્ણમાં સુવર્ણના અલંકારમાં જડેલો હીરો શોભે એમ, હીરો જેમ ઝગમગે એમ આ ગોવાળોની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે। તો આવું શ્રી કૃષ્ણનું રૂપ મોહ ઉપજાવે છે, મનમાં મોહ ઉપજાવે તેવું એનું રૂપ, તેનું મનમોહક રૂપ છે। અને તેથી જ કહે છે કે આવું અદ્ભુત